છવ્વીસ વિભાગ એકમાં અમે ભાગ લીધેલ છે. મારી કૃતિનું નામ પ્લાસ્ટિકના પેવર બ્લોક છે. આ કૃતિ અમે પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે બનાવી છે. તો ચાલો આપણે આકૃતિ બનાવવા વિશે જાણીએ. સૌ પ્રથમ એક ભઠ્ઠી અથવા ચૂલો, તેમાં એક મોટું વાસણ મૂકો. વાસણને મૂક્યા બાદ તેને ગરમ કરો અને તેમાં પ્લાસ્ટિકની બોટલ્સ અથવા ઝુંબલા વગેરે ઉમેરો. ત્યારબાદ પ્લાસ્ટિક પીગાળવા માટે તેમ વધુ પ્લાસ્ટિક તેમાં પીગાળો. ત્યારબાદ તેમાં રેતી મિશ્ર કરો. રેતી મિશ્ર થઈ ગયા બાદ તેમને સારી રીતે મિશ્ર કરો અને હલાવતા રહો. સારી રીતે મિશ્ર થઈ ગયા બાદ તેમને બીબામાં ઠારો. બીબામાં ઠારી ગયા બાદ તેમને 2-3 મિનિટ સુધીમાં કાઢી લો. તો સર, આ રીતે આપણો પ્લાસ્ટિકનો પેવર બ્લોક તૈયાર થઈ ગયો છે. કેટલું સરળ છે. આવી રીતે આપણે પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવી અને પ્લાસ્ટિકથી આપણું ભારત દેશ પર નહીં પણ આખા વિશ્વને પ્રદૂષણ મુક્ત બનાવી શકે. સર, તમે જાણ્યું જ હશે કે પ્લાસ્ટિક એક પોલિમર છે. તે સારી રીતે વિઘટન થતું નથી. પ્લાસ્ટિકને વિઘટન થતા હજારોથી અબજો સાલ લાગે છે. તો સર, આવી રીતે આપણે પ્લાસ્ટિકનો વિનાશ કરી શકીએ. સર, તમે સાંભળ્યું હશે કે રોડ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, પણ તે સાચી વાત છે. રોડ બનાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ તો થાય છે, પણ પ્લાસ્ટિકને પીગારીને રોડ બનાવવામાં નથી આવતો. ખાડો ગોડી પ્લાસ્ટિકની દાટી અને તેમની ઉપર રોડ બનાવવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે પ્લાસ્ટિકમાંથી રોડ બનાવીએ છીએ. તો સર, આપણે આવી રીતે પ્લાસ્ટિકના પેવર બ્લોક બનાવી અને આવી રીતે અલગ અલગ પેટર્ન બનાવી અને પ્લાસ્ટિકમાંથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત બનાવી શકીએ છીએ. તો સર, તમે રિવરફ્રન્ટ તો જોયું જ હશે. રિવરફ્રન્ટમાં કેવી રીતે અલગ અલગ દિવાલોની પેટર્ન બનાવી શકીએ. તો સર, આ પ્લાસ્ટિકના પેવર બ્લોક દ્વારા આપણે અલગ અલગ દિવાલો અને અલગ અલગ પેટર્નો પર બનાવી શકીએ, જેમાં વાર તહેવારમાં દીવા વગેરે વૃક્ષો રાખી શકીએ અને શોભાલાયક બનાવી શકીએ. આ પ્લાસ્ટિકને પીગાડવાથી એટલું બધું નુકસાન નથી થતું જેટલું સળગાવવાથી થાય છે. આ પ્લાસ્ટિકને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે અમે આ કૃતિ રજૂ કરી છીએ. તો સર, આ પ્લાસ્ટિકના બ્લોક બનાવવાના ફાયદા. અલગ અલગ ધાર્મિક સ્થળો જેમ કે રિવર ફ્રન્ટ વગેરેમાં આ પ્લાસ્ટિકના બ્લોકના રોડ રસ્તા અને વગેરે પેટર્નો પણ બનાવી શકીએ છીએ. આ પ્લાસ્ટિકના બ્લોક બનાવવા વધુ સરળ છે અને તેમાં કલર કરી, ચિત્ર કરી અને અલગ અલગ રીતે બ્લોક બનાવી શકીએ છીએ અને દિવાલો ચણી શકીએ છીએ. તો સર, આ બ્લોકના ફાયદા આપણે જાણ્યા. તો એટલું જ કહી હું મારી વાણીને વિરામ આપું છું. થેન્ક યુ. વિભાગ એક ઇકો ફ્રેન્ડલી સામગ્રી. મારી કૃતિનું નામ છે ખાઈ શકાય તેવા વાસણો. મારું નામ છે કૃતિ જયશ્રી લખુભાઈ. હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ જોશીમય રવિનભાઈ છે. હું ડિવાઇન પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. ઈસવીસન 1907 પ્લાસ્ટિકની શોધ થઈ છે ત્યારથી પ્લાસ્ટિક એ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધી પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. ભારતના એક અંદાજ પ્રમાણે 9.46 મિલિયન ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે. તેમાંથી 43% જેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ પેકેજિંગમાં તથા 57% ઉપયોગ વાસણો તથા રમકડા બનાવવા માટે થાય છે. ભારત એક ઉત્સવપ્રિય દેશ છે. આમ દરેક ઉત્સવમાં જમતી વખતે પ્લાસ્ટિકના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે પ્લાસ્ટિકના ડીશ, વાટકા, ચમચી, ચાના કપ્રકારની. આવા વાસણોને ઉપયોગ કરતાની સાથે જ ફેંકી દેવામાં આવે છે. આથી ભૂમિનું પ્રદૂષણમાં વધારો થાય છે. આથી આજે અમે પ્લાસ્ટિકના વાસણોની જગ્યાએ જૈવ ઘટનીય પદાર્થથી બનેલા વાસણો વિશે સમજાવીશું. કૃતિ તૈયાર કરવાનો હેતુ પ્લાસ્ટિકના વાસણોને સ્થાને જૈવ ઘટનીય વાસણોનો ઉપયોગ માટેની તક આપવી, ઘઉંનો ઉપયોગ થતો હોવાથી કૃષિક્ષેત્રને સહાયક થવું, બેકરી જેવા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું અને આવા ઉદ્યોગો સ્થાપીને સ્ત્રી સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપવું અને પ્લાસ્ટિકના વાસણને લીધે થતા ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણને પણ અટકાવવું. અમારી કૃતિનો વૈજ્ઞાનિક સિદ્ધાંત છે કે ઘઉંના લોટમાં સ્ટાર્ચ રહેલો છે, જે બાઇન્ડિંગ પાવર ધરાવે છે. તેમજ ગોળમાં પણ સુક્રોઝ હોવાને લીધે થોડા ઘણા અંશે બાઇન્ડિંગ પાવર ધરાવે છે. આમ જ મીઠું પણ જોડાણને શક્તિ આપવા મદદ કરે છે. આમ પદાર્થને ગરમ કરવાથી જોડાણ સખત બને છે. જરૂરી સાધન સામગ્રી 500 ગ્રામ લોટ, 150 ગ્રામ ગોળ, 2 ચમચી મીઠું, જરૂર મુજબ પાણી અને ખાદ્ય તેલ.
કૃતિ તૈયાર કરવા માટે સૌપ્રથમ એક પાત્રમાં ઘઉંનો લોટલો, ત્યારબાદ તેમાં થોડો ગોળ અને 2 ચમચી મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરીને લોટને રોટલીના લોટની જેમ માંડી લો. ત્યારબાદ તેને ગોળાકાર ઘણી લો અને તેમાંથી વાટકા, ચમચી અને ડીશ જેવા આકાર આપી દો અને તેનો બીબા તરીકે ઉપયોગ કરો. બીબા તરીકે ઉપયોગ કરતા પહેલા તેમાં થોડું ખાદ્ય તેલ લગાડો અને તેને ઓવનમાં 375 અંશ સેલ્સિયસ માટે ગરમ કરો. ગરમ 2 કલાક પછી ગરમ થઈ જાય પછી કાઢી લો અને તેને ઠંડા પાડવા દો. હવે તૈયાર છે આપણા ખાઈ શકાય તેવા વાસણોનો વ્યવહારિક ઉપયોગિતા. આપણે જમતી વખતે અથવા ભોજન પીરસવા માટે આવા વાસણોનો ઉપયોગ કરી શકીએ છીએ. ભૂમિ પ્રદૂષણ અને જળ પ્રદૂષણ પણ અટકાવી શકીએ છીએ અને મેક ઇન ઇન્ડિયા જેવી સરકારી યોજનાઓ દ્વારા આવા વાસણોનું ઉત્પાદન કરીને રોજગારીની તકો પૂરી પાડી શકીએ છીએ. તેમજ ઘઉંના લોટનું વધુ ખરીદી કરીને આપણે કૃષિ ક્ષેત્રને પણ સહાયક થઈ શકીએ છીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. અમે સિંધાની બીજી શ્રી કન્યા ધ્યાન અત્યારે છે બાળકા પ્રદર્શન માટે. ગણપતિના પ્રદર્શનમાં અમારો વિભાગ એક છે ઇકો ફ્રેન્ડલી સામગ્રી. તેમાં અમારી કૃતિનું નામ છે ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાંથી બનેલી ઋષ સુશોભન વસ્તુઓ. સૌ પ્રથમ આપણે જ્વેલરી બોક્સ. ઘણા લોકો જ્વેલરી બોક્સ સાચવવા માટે બજારમાં પૈસા ખર્ચી અને જ્વેલરી બોક્સ ખરીદતા હોય છે, પણ તે લોકો એ નથી જાણતા કે આપણા ઘરમાં જ પડેલા નકામા પૂઠામાંથી આપણે બનાવી શકીએ છીએ અને આપણે પ્લાસ્ટિકની ડબલીઓ કે બીજા કોઈ પણ બોક્સ ખરીદીએ છીએ, પણ આપણે પ્લાસ્ટિકના ખરીદવા કરતા ઘરમાં જ બનેલી પૂઠાના બનાવીએ તો વધુ સારું રહે. ત્યારબાદ આ ફ્રેમ છે, આપણે બજારમાંથી પ્લાસ્ટિકના ફ્લાવરવાળી ફ્રેમ ખરીદીએ છીએ. તેના કરતાં ઘરમાં જ પડેલા જૂના પુસ્તકોમાંથી કાપડ કાઢી અને આપણે બનાવી શકીએ છીએ. ત્યારબાદ છે આ ફ્લાવર. આ ફ્લાવરને આપણે દિવાલ પર પણ લગાવી શકીએ છીએ અને કોઈ ટેબલ પર રાખી અને તેને પણ સુશોભિત કરી શકીએ છીએ. ત્યારબાદ છે આ ફૂલદાની. આ બધી વસ્તુ બનાવવામાં આવી હતી તેમાંથી વધેલા કચરામાંથી નાના મોટા ફૂલ બનાવી અને તેને એક બાસ્કેટમાં રાખી દીધા, તેથી આ સરસ મજાની ફૂલદાની બની ગઈ. ત્યારબાદ છે આ ગરબો. નવરાત્રી બાદ આપણે તે ગરબાનો ઉપયોગ કરતા નથી અને રાખી દઈએ છીએ, પરંતુ તેને આપણે હોમ ડેકોરેશનમાં અને પક્ષીઓને રહેવા માટે અને તેના રક્ષણ માટે એક તેને માળો પણ બનાવી શકીએ છીએ. ત્યારબાદ છે આ સરસ્વતીમાની મૂર્તિ બનાવી છે માટીમાંથી. આપણે ઘણીવાર જોઈએ છીએ કે ગણપતિની મૂર્તિ, દશામાની મૂર્તિ એ બધી પાણીમાં બતાવી અને તેમાં કેમિકલનો ઉપયોગ હોય છે, જેથી પાણી પણ પ્રદૂષિત થાય છે અને મૂર્તિઓ પણ જ્યાં ત્યાં રખડે છે. તેના કરતાં આપણે માટીમાં ફટેકરી ઉમેરી અને બનાવવાથી તે જળ પ્રદૂષણ પણ થતું નથી અને આપણી ધાર્મિક લાગણીઓ પણ દુભાતી નથી. ત્યારબાદ છે આ બોલ. આ બોલ છે તેને આપણે દિવાલ પર પણ ટાંકી શકીએ છીએ અને બાળકોને રમવા માટે પણ દઈ શકીએ છીએ. અને ત્યારબાદ છે આ નાઇટ લેમ્પ. નાઇટ લેમ્પ પણ એ વાયર અને ઊનમાંથી જ બનાવે છે. આ બધી વસ્તુઓ એવી છે કે જેમાં અમે કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો કે પર્યાવરણને નુકસાન કરે તેવી કોઈ પણ વસ્તુઓનો ઉપયોગ કર્યો નથી. ત્યારબાદ માહિતી આ બેન. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ ચાવડા ચેતના છે. અમે અહીંયા હોમ ડેકોરેટ માટે ઘણી વસ્તુઓ કાગળ નથી બનાવી છે, જેમ કે આ 12 મિનિટ ક્રાફ્ટ છે જે અમે ન્યૂઝપેપર આગળ ભણેલા જે પુસ્તકો પડેલા હતા એના અમે બનાવેલા છે. એટલે સૌ પ્રથમ અમે આમાં ન્યૂઝપેપરની જે ભૂંગળી કાઢી અને રાખેલી છે, પછી તેમાં કાર્ડબોર્ડ ઉપર ન્યૂઝપેપર ચોંટાડેલા છે. અને તમને મિત્રો લાગતું હશે કે આ ક્રાફ્ટ પેપરમાંથી પાંદડા કેવી રીતે બનાવો, તો હું તમને તે પણ શીખવીશ. તો આવી રીતના પેલા ક્રાફ્ટ પેપરને કાપી નાખવાનું, બરાબર? કાપી નાખ્યા પછી આવી રીતે આપણે કાગળને બેન્ડ વાળવાનું. બેન્ડ વાળતું જ જવાનું, પછી જ્યાં આખું આ બેન્ડ મળી જાય પછી ખોલવાનું. ખોલશો એટલે તમને આવું રેડી થઈ જશે પાંદડું. ત્યાર પછી આપણે જોઈશું તો બાસ્કેટ, જેમાં અમે કાગળનો ઉપયોગ કરેલો છે, પણ હકીકતમાં તો આ બાસ્કેટ આપણે માર્કેટમાંથી પ્લાસ્ટિકની ખરીદતા હોય છે. એના કરતાં તો આપણે ન્યૂઝપેપરમાંથી પણ બનાવી શકીએ છીએ. તો અમે ન્યૂઝપેપરનો ઉપયોગ કરીએ તો ન્યૂઝપેપરનો ઉપયોગ કરીએ છીએ એટલે
જેમાં ન્યૂઝપેપરો બાસ્કેટ બનાવીને તમે ફૂલ પણ રાખી શકો છો. ત્યાર પછી આપણે જોઈશું વાલ છે, જે અમે કાગળમાંથી, ફક્ત કાગળમાંથી જ બનાવ્યું છે, ન અમે પ્લાસ્ટિક વાપરેલો, જેમાં સૌ પ્રથમ અમે કાગળની બાસ્કેટ બનાવેલી છે. કાગળની બાસ્કેટ બનાવ્યા પછી અમે ફ્લાવર બનાવ્યા છે, જે ક્રાફ્ટ પેપર જે વધેલા કાગળ હતા તેના બનાવ્યા છે. મલબરી પાકની કાગળના ફ્લાવર અને પાંદડા બનાવ્યા છે, જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ન થાય. જે તમને દેખાય છે જે પ્લાસ્ટિકનો છે, હકીકતમાં જે પ્લાસ્ટિકનો નથી, તે કાગળનો જ ઉપયોગ કરીને, મોટા કલાકનો ઉપયોગ કરીને બનાવેલો છે. અને જે વધેલા કાગળને આ બાસ્કેટની અંદર થવા દીધું, તેનું પણ અમે કાગળના ફ્લાવર સાંઠા રહ્યા છે. ત્યાર પછી આપણે જોઈશું તો પાર્ટી માટે આપણે ફૂદાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. એના કરતાં તો આપણે સ્ટાઇલના દોરા બનાવવા જોઈએ, જે બાળકો ખૂબ પસંદ હોય, તે કાગળના બનાવી શકીએ છીએ, જે આપણે મોટા પણ બનાવી શકીએ છીએ, બાળકો પણ બનાવી શકીએ છીએ. ત્યાર પછી જય શ્રી કૃષ્ણ. વર્ણન પંડાવે સર છે, ટૂંકમાં અમે જે વસ્તુઓ બનાવી છે, અમે જે વસ્તુ તમારી સામે રજૂ કરીએ છીએ, તે પર્યાવરણને બચાવવા થોડા પગલાં ભરીને અમે આ વર્ષમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો નથી. તમારી સામે રજૂ કરેલી ઇકો ફ્રેન્ડલી સામગ્રીમાં અમે ન્યૂઝપેપર, કાગળ, જૂના પ્રિન્ટ પેપર, ભૂઠું અને જે અગાઉના ધોરણમાં ભણી ગયેલા તે જૂના પુસ્તકો, વાયર, કાચ વગેરેની વસ્તુઓથી અમે આ વસ્તુઓ બનાવી છે. ઓફિસ, ઘર, પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે જગ્યાએ આ વસ્તુ અમે રાખી શકીએ છીએ. આ વસ્તુઓને યોગ્ય સ્થાન આપી તે જગ્યાને આપણે શણગારી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે અમારા ક્લાસમાં તોરણ બનાવેલા છે, એવી અલગ અલગ વસ્તુ બનાવી છે, જેમાં અમૂલનો ઉપયોગ, બગડીનો ઉપયોગ અને સ્ટોનનો ઉપયોગ કરેલો છે. કોઈ ઉત્સવ હોય કે પછી કોઈ તહેવાર હોય તો આપણે એને સજાવી શકીએ છીએ. અને સામેની સાઈડ તમે જોઈ શકો છો કે ફ્રેમ લગાવેલ છે, જે પણ અમે કાગળ, સ્ટીક્સ વગેરેથી બનાવેલું છે. અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે એમાં સ્ટીક અને કાગળથી બનાવેલું તોરણ છે. અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો કે ત્યાં પણ ત્યાં તોરણ બનાવેલા છે અને અલગ અલગ પેપરમાંથી ઇમોજી બનાવેલા છે. તો બજારમાંથી રેડીમેડ વસ્તુઓ પાછળ પૈસા ખર્ચવા કરતાં આપણે આ બધી વસ્તુઓ ઘરે બનાવી શકીએ છીએ. અને અમે એવી આશા રાખીએ છીએ કે અમે અમારી બનાવેલી વસ્તુઓમાંથી તમને આઈડિયા મળે, પ્રોત્સાહન મળે અને નકામી વસ્તુઓનો પુનઃ ઉપયોગ, એ જ અમારા વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ધન્યવાદ.
Paper is made up of cellulose, which water molecules try to cling to. As a result, paper renews the meaning rate of water and takes color. Second is focus measurement. It is simply made up of a cardboard paper, wooden stick, and rechargeable battery. Let me know how it works. મારું નામ છે ઓડેદરા આરતી. મારું નામ છે ઓડેદરા કોમલ. અમે શાળા શ્રી સ્વ પી એસ એન ઠકરાર હાઈસ્કૂલ પારાવાડામાં અભ્યાસ કરીએ છીએ. અમારા કૃતિનું નામ છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને અમારો વિભાગ છે ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે આજે આપણું જીવન ખૂબ જ સુખ સગમતા વાળું બન્યું છે. એમાં પણ જ્યાંથી પ્લાસ્ટિકની શોધ થઈ છે ત્યાંથી તો ઘણું જ સગવડતા વાળું બની ગયું હતું. જે પ્લાસ્ટિક શરૂઆતના વર્ષોમાં સગવડતા વાળું લાગતું હતું આજે તેના દ્વારા ઉત્પન્ન થતો પ્લાસ્ટિક કચરો અને તેનો નિકાલ કરવો એ આપણા સૌ માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. આ પ્લાસ્ટિક આજે આપણા જીવનમાં ડગલેને પગલે વણાઈ ગયું છે. તેના વગર જીવન ચાલી શકે એમ પણ નથી. તેનો માત્ર એક જ વિકલ્પ છે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, જે પ્લાસ્ટિકની ખોટ પણ પૂરી પાડશે અને આપણા પર્યાવરણ માટે નુકસાનકારક પણ નથી. આ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે નિર્દોષ અને બિનહાનિકારક છે. આ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક હોવાથી તેનું સરળ રીતે કાર્બનિક ખાતરમાં રૂપાંતર થઈ શકે છે અને વન પોષક દ્રવ્ય માટે પણ ઉપયોગી છે. આ પ્રોજેક્ટ બનાવવાનો હેતુ જૈવ અવિઘટનીય પ્લાસ્ટિકની હાનિકારક અસરના વિકલ્પ રૂપે અને આ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક આપણે ઉપયોગ કરી શકીએ તે માટે આ પ્રોજેક્ટ બનાવેલો છે. આ પ્રોજેક્ટ બનાવવાની સામગ્રી પોટેટો સ્ટાર્ચ, વિનેગર, ગ્લિસરીન અને પાણી. બનાવવાની ક્રિયાવિધિ સૌ પ્રથમ સ્ટવ ગેસ ઉપર મૂકો અને તેમાં પોટેટો સ્ટાર્ચ 3-4 ચમચી નાખો. તેમાં થોડું પાણી ઉમેરો.
તેમાં 2 ચમચી વિનેગર ઉમેરો. તેમાં 2 ચમચી ઘીસરી ઉમેરો. તેને સાથે સાથે હલાવતા રહો. તેમાં 2 ચમચી ઘીસરી ઉમેરો. તેને સાથે સાથે હલાવતા રહો. કરી લીધા પછી તેને યોગ્ય મોલ્ડમાં નાખો. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ફાયદા. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક જૈવ વિઘટનીય હોવાથી તે સરળતાથી નાશ પામી શકે છે અને તે વન માટે પણ ઉપયોગી છે. તે પર્યાવરણ માટે નુકસાનકારક નથી. તે બનાવવું ખૂબ સરળ અને સસ્તું છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, પરંતુ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક સરળતાથી નાશ પામે છે અને વન માટે પણ ઉપયોગી છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકથી વધતું જતું જોખમ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક અટકાવે છે અને જીવ સંપદાને પણ બચાવે છે. બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક હાલના પ્લાસ્ટિકનો વિકલ્પ બની અને આપણું જીવન સુખ અને સગમભર બનાવે છે. નમસ્તે. નમસ્તે.
પ્લાસ્ટિક ના રમકડા લીધેલા છે વગેરે જે વસ્તુઓ લીધેલી છે. આ વોટર સાયકલ મોડેલ દ્વારા સમુદ્ર નદી તળાવ દ્વારા સૂર્યપ્રકાશ દરમિયાન જે વરાળ છે તે રૂપાંતરિત થાય છે અને ઉપરની તરફ જાય છે. ત્યારબાદ એના વાદળો છે તે બંધાય છે અને ઘનીભવનની પ્રક્રિયા થાય છે. ત્યારબાદ નાના નાના ટીપામાં તે રૂપાંતર થાય છે અને તે વર્ષા સ્વરૂપે જમીન ઉપર આવે છે. આથી નદીઓ અને તેના સમુદ્રમાં પહોંચે છે. આમ પાસે આ વોટર સાયકલ મોડેલ દ્વારા વિદ્યાર્થીઓ સહેલાઈથી બાષ્પીભવન ચક્ર છે એ સમજી શકે તે કારણે અમે આ મોડેલ બનાવ્યું છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. નમસ્તે. મારી શાળાનું નામ શ્રી એમ બી બજેઠિયા ગર્લ્સ સ્કૂલ છે. મારું નામ સાધ્યા અંકિત. મારું નામ ચાચ્યા સાથે. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગે એકમ શ્રેણી સામગ્રી કૃતિ લિસ્ટમાંથી બેસ્ટ છે. આ છે સાકળો જે બે સૂત્રીનો ઉપયોગ કરીને બનાવેલું છે જે આપણે ઘરના સુશોભન માટે ઉપયોગી છે. આ છે ઝુમર જે મેં ચાની પ્યારીમાંથી સીડી અને સીડી ડિસ્કમાંથી બનાવેલું છે જે ઘરના સુશોભન માટે વપરાય છે. આ છે પગ લોશનિયું જે મેં ઉપયોગમાં ન લેવામાં આવતા કપડાં અને ચુંદડીનો ઉપયોગ કરીને બનાવેલું છે જે પગ લૂછવા માટે ઉપયોગી છે. આ છે ફોન ચાર્જિંગ હોલ્ડર જે મેં ખાલી બોટલોમાંથી બનાવેલી છે જેને આપણે ફોન ચાર્જ કરવામાં સરળતા રહે છે. આ છે સ્ટેશનરી બોક્સ જે મેં પોતાનો ઉપયોગ કરી બનાવેલું છે. સ્ટેશનરી બોક્સમાં જેવી કે પેન્સિલ ઇરેઝર પેન એવી વસ્તુઓ રાખી શકાય છે. આ છે કબાટ જે ઉઠામાંથી બનાવી શકાય છે જેમાં નાના છોકરાના રમવાના રમકડા ભરી શકાય છે.
આ જ્વેલરી બોક્સ છે જે અમે પૂઠામાંથી પૂઠાનો ઉપયોગ કરી બનાવી શકાય છે, જેમાં આપણે જ્વેલરી અલગ અલગ રાખી શકાય છે. આ બાસ્કેટ છે જે મેં છાપાનો ઉપયોગ કરી બનાવેલી છે, જેમાં આપણે ફળ શાકભાજી જેવી વસ્તુઓ રાખી શકાય છે. આ મેં એક્સરેનો ઉપયોગ કરી બનાવેલ છે, જે ઘરની સુશોભનની વસ્તુઓમાં વપરાય છે. આવી રીતે અમે પર્યાવરણને નુકસાન ન થાય તેવી વસ્તુઓ બનાવીએ છીએ. મારું નામ મારો રેખા અર્જનભાઈ. મારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા પોલીપુરા. મારા પ્રયોગનું નામ ઔષધિ દ્વારા કુદરતી ઉપચાર. હું ઔષધિ દ્વારા કુદરતી ઉપચાર વસ્તુ વિશે થોડી ઘણી માહિતી આપું, જેમ કે તેમની ઉપયોગિતા. હળદરની ઉપયોગિતા. હળદર આપણે ઘરમાં ઉપયોગ કરી શકીએ છીએ, જેમ કે આપણે જ્યાં ઘા લાગ્યો હોય તેમાં હળદર માખીને ઘા દૂર કરી શકાય છે. તેનાથી ઘા રૂજાઈ જાય છે. સુવાદાણા, જેમ કે સુવાદાણાનો ઉપયોગ પેટનો દુખાવો દૂર કરે છે. પછી ફુદીનાની ચા શરદી ઉધરસ કફ ઉલટી તાવ વગેરેમાં ઉપયોગી છે. સરગો, એક ચમચી સવાર સાંજ પાણી સાથે લેવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. પછી કેન્ડી મીઠી હોવાથી બાળકોને ચોકલેટ સાથે ચોકલેટની જગ્યાએ આપી શકાય છે. તુલસીની આપણે પૂજા પણ કરીએ છીએ. તુલસી શરદી ખાંસી તાવ હોય તો તેમાં ઘણો ફાયદો થાય છે. અરડુસી, 10 ચશ્મી અરડુસીનો ઉકાળો સવાર સાંજ પીવાથી ઉધરસ કફ અને ક્ષયના રોગો દૂર થાય છે. અને આમળાનો રસ 1
કરે છે. ટકમરિયા ખાવાથી પેટની ગરમી દૂર થાય છે. આ ઔષધિનો આપણા જીવનમાં ઘણો જ ઉપયોગ છે. જેમ કે કેટલીક ઔષધિની તો આપણે પૂજા પણ કરીએ છીએ. વડલો, તુલસી, લીમડાનો ઉપયોગ, લીમડા પણ એક ઔષધિ તરીકે વપરાય છે. જેથી કરીને આપણે પૌષ્ટિકતા મળે, તેમાં રહેલા જે પૌષ્ટિક આહાર હોય છે
ઘીના ઉપર ટુકડા પકવવાથી તે પોષક તત્વો વહેંચાય છે, જેથી આપણે ફાયદો તો દરમિયાન એક ચૂલે જળાવીએ તો તેના પોષક તત્વો જે છે તે અડધા પણ પડી ગયા હોય છે, એટલા માટે આપણે ચૂલે જળાવવું ન જોઈએ. ચાલો હવે થોડી રેસીપી જોઈએ. પહેલા આપણે બટર બનાવીએ, કેવી રીતે ગોળા બનેગા તેનું તો બનાવીને થોડું બતાવીશું. ચાલો શરૂ કરીએ. પછી તેને આપણે ડેકોરેશન કરવા માટે તેમાં આપણે થોડી ધાણા ભાજી છાંટશું અને થોડી કાકર ગાજર છાંટશું અને ગાજર ટમેટા અને મરચાંનો ઉપયોગ કરશું. આ છે અમારી એનડીએસની રેસીપી, એક રેન્જી બર્ગર અને પોવા બટેટા હેલ્ધી. ચાલો અમારા આ પ્રોજેક્ટ કરાવવા માટે અમારો સાથ આપવા માટે આદરણીય સંદીપભાઈ તથા અમારા સ્કૂલના ટ્રસ્ટી, સંચાલક અને પ્રિન્સિપલનો આભાર કે અમને આ પ્રોજેક્ટ કરવા માટે સક્ષમ. નમસ્તે, મારું નામ સોનેલ કૃપાલ છે અને હું યાજ્ઞવલ્ક વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ મૂર્તિવર શ્રદ્ધા છે અને હું યાજ્ઞવલ્ક વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ કોરોના કોરોના છે. આજે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ એ કોરોનાની મહામારીથી સામનો કરી રહ્યા છે. કોરોના એ એવો વાયરસ છે જે એકબીજાના સંપર્કથી ફેલાય છે અને લોકોને એકબીજાથી દૂર કરી નાખે છે. કોરોના એક એવો વાયરસ છે ગળાથી લઈ અને ફેફસા સુધી ખૂબ જ નુકસાનકારક છે અને તેથી બચવા માટે આયુર્વેદિક ઉકાળ અને એક્યુપ્રેશર જેવી પદ્ધતિઓ તે ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે. અમારી કૃતિનો હેતુ કોરોના જેવી અનેક બીમારીઓના ઉપાય માટે ભારતની આયુર્વેદિક અને એક્યુપ્રેશર
પદ્ધતિ છે જે જાગૃતિ સમાજમાં ફેલાવે છે. ઉકાળો તૈયાર કરવા માટેની સાધન સામગ્રી ગેસ સ્ટવ, ચોખ્ખું પાણી, તપેલી, અરડુસીના પાન, તુલસીના પાન, અડધી ચમચ સૂંઠ, અડધી ચમચ હળદર, અડધી ચમચ અજમા, અડધી ચમચ મરી અને અડધી ચમચ ગોળ. આ ઉકાળાની પદ્ધતિ તૈયાર કરવા માટે એક તપેલીમાં પાણી લો અને આ તમામ વસ્તુઓ ઉમેરો. આ તમામ વસ્તુઓ ઉમેર્યા બાદ પાણી અડધું ન થાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ ઉકાળો તૈયાર. તો ચાલો હવે આપણે આ ઉકાળો તૈયાર કરીશું. સૌ પ્રથમ એક તપેલી લો અને તેમાં પાણી લો. હવે તેમાં આ અરડુસીના પાન છે તેમાં અરડુસીના પાન ઉમેરો. ત્યારબાદ તેમાં તુલસીના પાન ઉમેરો. હળદર ત્યારબાદ ઉમેરશું. ત્યારબાદ આ સૂંઠ છે નમસ્તે, મારું નામ દાસાનીશા ધર્મેશભાઈ છે. હું શ્રીમતી જેવી ગોઢાણિયા ગર્લ્સ ગુજરાતી મીડિયમના ધોરણ 9માં અભ્યાસ કરું છું. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021-22માં વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં મેં કૃતિ બનાવી છે જેનું નામ છે સ્વચ્છતા માટેની આધુનિક પદ્ધતિ. આજે દરેક સ્વચ્છતા અને સ્વાસ્થ્ય એકબીજાના પર્યાય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સ્વાસ્થ્ય. આજે દરેક દેશના લોકો કચરાના નિકાલ માટે આધુનિક પદ્ધતિ અપનાવે છે તે અમે અમારે આ કૃતિમાં દર્શાવેલી છે. જાહેર સ્થળો અને રસ્તાની બંને બાજુએ કચરા પેટીઓ ગોઠવવામાં આવી છે. જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા જોડાયેલી છે. આ કચરા પેટીઓ જ્યારે ભરે જશે ત્યારે સ્વયં સંચાલિત પદ્ધતિ દ્વારા અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા ફેક્ટરીમાં પહોંચી જશે જ્યાં તેના પર યોગ્ય ક્રિયા કરી તેનો ફરી ઉપયોગ કરે તેવો બનાવવામાં આવે છે. જાપાન અને ચીન જેવા દેશોમાં આજે પ્લાસ્ટિકના કચરાનો ફરી ઉપયોગ કરી રસ્તા બનાવવામાં આવે છે. જૈવ કચરા વડે ખાતર બનાવી તેને ખેડૂતોને આપવામાં આવે છે. માત્ર સ્વચ્છતા જ સ્વાસ્થ્ય નથી. તેથી આપણે પોષણક્ષમ સમતોલ આહાર લેવો જરૂરી છે. સમતોલ આહાર લેવાથી આપણો રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને આપણે કોરોના જેવી મહામારીથી લડી શકીએ છીએ. સ્વચ્છતા અને સમતોલ આહાર જ જરૂરી નથી. આપણે આપણા હાથ શાળા શ્રી વિજય કાર્યા હાઈસ્કૂલ મુંડવાડા વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ભાગ નામ દુધે કેશવ મનીષા પર કાર્યક્રમ સ્વચ્છ ગામ. આ પ્રોજેક્ટ સ્વચ્છ ગામ યોજનાનો છે. આમાં જે આ પેલો ગીલી ડસ્ટબિન છે તે ન સરી શકે તેવો કચરો છે, જેમ કે પ્લાસ્ટિક અને લોખંડ વગેરે, અને બીજી ડસ્ટબિનમાં સરી શકે તેવો કચરો છે જે ખાતરમાં પણ ઉપયોગ આવશે, અને બીજી ડસ્ટબિનમાં નકામી લીલી શાકભાજી નાખવામાં આવી છે અને તે પણ
વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022. અમારો વિભાગ 2 સ્વાસ્થ્ય અને સ્વચ્છતા. હું શ્રી વિવેકાનંદ વિનય મંદિર આત્યાની વિદ્યાર્થીની મોરી ભાવિષા તથા હું અપાર નથી તો અમે આજે તમારી સામે એક કૃતિ પેશ કરી રહ્યા છીએ જેનું નામ છે ગૌમૂત્રમાંથી બનાવેલી જૈવિક જીવામૃત. કૃતિ તૈયાર કરવા માટેના હેતુ આત્મનિર્ભરતા, સામાજિક તથા આર્થિક પર્યાવરણની પ્રાપ્તિ માટે વિજ્ઞાન અને તકનિકનો ઉપયોગ કરવો જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં સરળતાથી મળી આવતા ગૌમૂત્ર એ રસાયણિક જંતુનાશક દવાની સરખામણીએ બિલકુલ બિનહાનિકારક છે, જે કૃષિ વધારવામાં પણ મદદરૂપ છે. કૃષિ ખેત ઉત્પાદન તથા અન્ય જીવાતોનો નાશ કરવા માટે પણ તથા ઓર્ગેનિક ખેતી કરવા માટે પણ જંતુનાશક દવાનો ઉપયોગ કરવો જરૂરી છે. હવે કૃષિ માટે જરૂરી સાધન સામગ્રી ગાયનું ગૌમૂત્ર, ગાયનું છાણ, તુલસીના પાન, લીંબાના પાન અને હળદર. હવે કૃતિની રચના આપણે કેવી રીતે કરીશું? તો કે સૌ પ્રથમ એક ટોપિયામાં ગૌમૂત્ર નાખીશું. હવે તેની બાદ થોડું છાણ લઈશું, તે આપણે નાખીશું. હવે તેને સરખી રીતે મિક્સ કરીશું. હવે મિક્સ થયા પછી તેને 15 દિવસ માટે આપણે રાખી દઈશું. હવે 15 દિવસ બાદ તમારે તેમાં થોડાક તુલસીના પાન, થોડાક લીંબાના પાન ભેળવી અને તેને મિક્સ કરો. મિક્સ કર્યા બાદ તેમાં થોડી હળદરની ભૂકી પણ ભેળવો. હવે આ બધું ભેળવ્યા બાદ પણ તમે તેને આથો નાખવા માટે થોડાક દિવસ રાખી શકો છો. અને થોડાક દિવસે આખ્યા પછી તમારા ખેતર માટે શુદ્ધ રાસાયણિક દવાની સામે બિલકુલ બિનહાય દવા જેવી જીવામૃત તૈયાર છે. હવે રાસાયણિક દવા વાપરવાથી આપણા પાકને, આપણી જમીનની ફળદ્રુપતાને અને છોડને ઘણા નુકસાનો થાય છે અને તેની સામે આપી જૈવિક જીવામૃત બિલકુલ બિનહાનિકારક છે. હવે ખેતરનો પાકનો આપણે જ્યારે ખોરાક તરીકે ઉપયોગી કરીએ છીએ ત્યારે આપણે ઘણી બીમારીઓ થાય છે, જેવી રીતે તે હૃદયની બીમારી, શ્વાસની બીમારી, ચામડીના રોગો જે આ તેના વેબસાઇટ પ્રૂફ પણ છે આકૃતિના. જાણીએ છીએ કે વિદ્યુત પરિપથ
નમસ્તે ભાવના મોડેજરા ચેતન. નમસ્તે ભાવના મોડેજરા રોહિત. આજે અમે તમને કોરોના વેપોરાઇઝર અને ઔષધીય બીડી વિશે કહીશું. તો તે માટેની પ્રસ્તાવના કે વર્તમાન સમય અને છેલ્લા 2 વર્ષથી કોવિડ-19 સમગ્ર વિશ્વને પોતાના ભોળામાં લીધું છે અને આ રોગનો કોઈ પણ ઇલાજ ન હોવાથી આપણું રોગ પ્રતિકારક શક્તિ મજબૂત ન આપણી નબળી પડી જાય છે. મજબૂત કરવી જરૂરી છે, પરંતુ આ રોગે આપણા શ્વસનતંત્રને ઘણો જ નુકસાન કરે છે. તે માટે આ પ્રયોગથી આપણે આપણા શ્વસનતંત્રને મજબૂત કરી શકીએ છીએ. આ પ્રયોગ કરવા પાછળનો હેતુ કોરોના ન્યુમોનિયા સામે જવાબદાર વાયરસથી બચવા, શ્વસનતંત્રને મજબૂત બનાવવા વેપોરાઇઝર ઇનહેલર તૈયાર કરવું. આ પ્રયોગ કરવા પાછળનો વૈજ્ઞાનિક સિદ્ધાંત વરાળનું ઘનીભવન અને ઠારણ. આ પ્રયોગ કરવા પાછળની સામગ્રી ready
ઓગણીસના રોજ ઇન્ડોનેશિયાના એડ્યુકેશન સેન્ટરમાં સૌ પ્રથમ વખત વાઈફાઈનો ઉપયોગ થયો હતો. વાઈફાઈ કરતા વાઈફાઈ વધુ સારી રીતે ટેકનોલોજી હોવાથી ભવિષ્યમાં વાઈફાઈને સ્થાને વધુમાં વધુ ઉપયોગી સાબિત થશે. પછી વાઈફાઈના ફાયદા. વાઈફાઈ જે છે તેનો ડેટા છે તે ખૂબ જ સુરક્ષિત હોય છે અને તેને કોઈ પણ સરળતાથી હેક કરી શકાતું નથી. વાઈફાઈના ગેરફાયદા. તે ઓછો ખર્ચ સામે છે અને મર્યાદિત રેન્જ અને કાર્યક્ષમતા ધરાવે છે. પ્રકાશિત શીટ અને પ્રદૂષણ ફેલાવે છે. ખૂબ ઓછો ખર્ચ પામે છે. આ જ રીતે અમારો પ્રોજેક્ટ જો તમને ગમ્યો હોય તો તમે પણ આ પ્રયોગ છે તે તમે ઘરે પણ બનાવી અને તમે જોઈ શકો છો. આભાર. જય સ્વામિનારાયણ. મારું નામ ડોક્ટર આયુષ અને મારા મિત્રનું નામ પ્રભાવ ફળ. અમે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલો છે. અમે શ્રી સ્વામિનારાયણ હાઈસ્કૂલ છાયા ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ અને અમારા વિષયનું નામ છે મોબાઈલ ટાવરના ફાયદા છતાં ગેરફાયદા વિભાગ 3. મોબાઈલ ટાવરના ઉપયોગ. આધુનિક યુગમાં ઇન્ટરનેટ મોબાઈલ કોમ્પ્યુટર વગેરે એક ક્ષણ પર ચાલે છે. ટાવર પર લાગેલા ડિવાઇસની મદદથી અલગ અલગ ક્ષેત્રમાં ઇન્ટરનેટ મોબાઈલ નેટવર્ક વગેરે કામગીરી થાય છે. ટાવર પરની ડિવાઇસ સેટેલાઇટ સાથે કનેક્ટ થઈ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા વોઇસ વિડીયો પીડીએફ માહિતી આપણે કરી શકીએ છીએ. આમ ટાવરની મદદથી આપણે નેટ જેલ ટોક વિડીયો કોન્ફરન્સ વગેરે શક્ય છે. મોબાઈલ ટાવરના ગેરફાયદા. ટાવરો અનેક જગ્યાએ મૂકવામાં આવે છે. આજુબાજુમાં રહેતા વ્યક્તિને આ ટાવરમાંથી નીકળતા અદ્રશ્ય કિરણો નુકસાન કરે છે. ટાવરો હવાજોડા તથા ભારે વરસાદ પવનથી પડી જવાથી શોર્ટ સર્કિટ થવાની શક્યતાઓ છે. શહેરમાં મુખ્ય જગ્યાઓ પર મૂકેલી હોવાથી જગ્યા રોકી ગીતતામાં પણ વધારો કરે છે. પાણી ઉડી જશે અને જે વધુ ગજુ પાણી છે એ આપણા વાદળીમાં શોષાઈ જશે
અને આગળ જતા આપણે આમ હાલતું જાય આપણું સાધન. એ પછી આપણે ત્યાં આપણે ધોઈએ ઉગેરાય આપણે ઉમા બધામાં જોતા હોય તો એમાં બહુ પ્રોબ્લેમ થતી હોય કે એને નીચવવું પડે અને ઘણી બધી શક્તિનો ઉપયોગ કરવો પડે. આમાં આપણે આ કરડો આપણી રીંગ છે, આ રીંગને આમ આપણે કરીએ તો આજે અમારી આંગળીમાંથી પાણી નીતરતું જાય, એવી રીતે પાણી નીચે નીકળતું જાય જેથી સમય અને શક્તિનો બચત થાય. અને આ પ્રોજેક્ટ હજી સુધીમાં કોઈ પણ આવું નવું મોડલ છૂટાણું નથી અને અત્યારે જીરામાં ચાકરાય છે આ વર્ષે, અને આને લગતી કોઈ દવાઓ નથી અને દવાઓ હોય તો પણ આ માટે બહુ કારગર સાબિત થતી નથી અને ખેડૂતોને રૂડા કામ કરવી પડે છે. આના ઉપયોગ વિશે મારા પ્રિય મિત્રોને વિનંતી છે કે તમને જણાવો. નમસ્તે, મારું નામ વરેલા નેહલ જગદીશભાઈ છે. નમસ્તે, મારું નામ પટાયા અંકલ વિજયભાઈ છે. મારી શાળાનું નામ શ્રી વિવેકાનંદ નિલય મંદિર રત્ય છે. અમે ધોરણ 10 માં અભ્યાસ કરીએ છીએ. વિભાગ 3 એપ્સ અને સોફ્ટવેર. સિદ્ધાંત શિક્ષણ દ્વારા મહત્વ. દીક્ષા એપ એપ્લિકેશન છે જે ટીચર સ્ટુડન્ટ બેસ બધાને માટે ઉપયોગી છે, વાલીઓ માટે પણ ઉપયોગી. તે તેના બાળકોને ભણા તેમાંથી ભણાવી શકે છે. શિક્ષક પણ તેમાંથી તેને વિડીયો દ્વારા તેને શિક્ષા આપી શકે છે. તો દીક્ષા એક ખૂબ સરસ એપ્લિકેશન છે. એની અંદર હાલ ગુજરાત સરકાર દ્વારા એનસીઆરટી દ્વારા સાયન્સ અને મેથ્સના ગુજરાત અભ્યાસને લોડ કરવામાં આવે છે. તો આ અભ્યાસક્રમના બધા જ પાઠ અને બધી જ ભાષાઓ અને એની અંદર ખૂબ સારી રીતે વિડીયો બતાવવામાં આવે છે. દીક્ષા એટલે શું? દીક્ષા એટલે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. દીક્ષાના કેટલાક ફાયદા અને તેના ઉપયોગો છે. દીક્ષા ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કાર્યરત છે. રાજ્યની દરેક એસઆરટીમાં સ્થાનિક ભાષામાં શૈક્ષણિક વિડીયો તૈયાર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે શીખવાની પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી થાય તેવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જુદા દીક્ષા દ્વારા વિદ્યાર્થીઓ પોતાના ઘર બેઠા જુદા જુદા વિષયના કઠિન લાગતા મુદ્દાઓનો અભ્યાસ કરી શકે છે. દીક્ષા વિદ્યાવાલીઓ પણ વિડીયો દ્વારા પોતાના બાળકોને ગણિત વિજ્ઞાન વિષય જેવા કઠિન લાગતા મુદ્દાઓનો અભ્યાસ કરાવી શકે છે. ગૂગલ અને પ્લે સ્ટોર પર દીક્ષા નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેમાંથી ગણિત અને વિજ્ઞાન જેવા વિષયની સમજૂતી આપી શકાય છે. દીક્ષા એપ ઇન્સ્ટોલ કેવી રીતે કરવી? સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ દીક્ષા એપ ડાઉનલોડ કરવાની છે. દીક્ષા એપ લખશો એટલે પહેલા જ દીક્ષા એપ આવી જશે. જ્યારે આપણે ઓપન કરીશું ત્યારે તેમાંથી ભાષા પસંદ કરવાની રહેશે. ભાષા પસંદ કર્યા બાદ પછી બે ઓપ્શન આવશે, સ્ટુડન્ટ એન્ડ ટીચર, ત્યારબાદ કન્ટિન્યુ એઝ એ ટીચર અથવા સ્ટુડન્ટ કરવાનું છે, ત્યારબાદ ગ્રાન્ટ આપવાનું રહેશે, ત્યારબાદ બોર્ડ પસંદ કરવાનો રહેશે ગુજરાત. આ માઇક્રોસ્કોપ ખૂબ જ સરળ અને નજીવી કિંમતમાં બનાવી શકાય છે. આ માઇક્રોસ્કોપના પ્રાયોગિક કાર્ય ખૂબ જ સરળ અને રસપ્રદ બની જાય છે. અમે શ્રી બાલહનુમાન માધ્યમિક શાળા કુતિયાણામાંથી ધોરણ 10 માં અભ્યાસ કરીએ છીએ.
અમે વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો છે. તેમાં વિભાગ 3 સોફ્ટવેર અને એપ્સમાં અમે અમારી કૃતિ પ્લાન્ટિક્સ એક અદ્ભુત એપ વિશે અમે માહિતી રજૂ કરશું. મારું નામ મિહિર કાંતિલાલ ચુડાસમા છે. મારું નામ પટલિયા ધોરણ શાંતિલાલ છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. આજે આધુનિક ખેતી થાય છે. આધુનિક ખેતી માટે દરેક ખેડૂત પાસે મોબાઈલ હોય છે. તે મોબાઈલનો ખેતી માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેવો મને વિચાર આવ્યો. તે વિચાર અંતર્ગત મેં સંશોધન કર્યું અને પ્લે સ્ટોર પર મને જાણવા મળ્યું કે પ્લાન્ટિક્સ નામની એક એપ છે જે ખેતી માટે સારી એપ છે. તેથી મેં આ કૃતિનું નામ પ્લાન્ટિક્સ એક અદ્ભુત એપ રાખ્યું અને વિભાગ ત્રણ સોફ્ટવેર અને એપ્સમાં મેં તે મારું નામ લખાવ્યું અને તેમાં મેં ભાગ લીધો. આ એપથી આપણે આ વિવિધ રોગ વનસ્પતિ અને પાકો વિશેના રોગો વિશે આપણે જાણી શકીએ છીએ અને તેનું નિવારણ કઈ રીતે લાવવું તે પણ આપણે જાણી શકીએ છીએ. માટે અમે આપણા ખેડૂત મિત્રોને કામ આવે એવી એપ્લિકેશન છે, એટલા માટે અમે આ કૃતિ રજૂ કરેલ છે. આ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી એની પદ્ધતિ હવે આપણે સમજીએ. હવે આપણે પ્લે સ્ટોર ખોલી અને પ્લાન્ટિક્સ એપ સર્ચ કરશું. જે આવી રીતના છે તેની આઇકોન આવી છે, જે આપણે તેમના પર ટેપ કરતા તે પ્લાન્ટિક્સ યોર ક્રોપ ડોક્ટર તેવું તેનું ફૂલ નામ છે. તેને આપણે ઇન્સ્ટોલ કરશું અને તેને પછી ઓપન કરશું. હવે આપણે પ્લાન્ટિક્સ એપ ડાઉનલોડ કરી લીધી છે. હવે તેને ઓપન કરીએ. તે ઓપન કરતા તમારી ભાષા જે તમારે પસંદ કરવાની છે તે પૂછશે. આપણે ગુજરાતી રાખીએ. પછી તેના પગલાં બતાવે છે. આરોગ્ય તપાસ, લોક સમુદાય અને ખેતી વિશે સૂચકો. શરૂઆત કરીએ. હવે તે મંજૂરી માગે છે. આપણે મંજૂરી આપી અને પહેલિંગ યુઝિંગ ધ એપ કરશું. તેથી તે પાકો પસંદ કરવાનું પૂછશે. તેમાં આપણે કોઈ પણ 8 પાકો પસંદ કરવાના રહેશે અને આગળ વધશું. પછી તમને તે પૂછશે કે તમે કઈ જગ્યાએ વૃક્ષો વાવો છો. હું ખેતરમાં પાક ઉગાડું છું, હું કુંડામાં પાક ઉગાડું છું, હું મારા ઘરના બગીચામાં પાક ઉગાડું છું. હવે હું મારા ખેતરનો પાક ઉગાડું છું તે વિકલ્પ પસંદ કરી આગળ વધશું. હવે તે આવું કંઈક દેખાડશે. હવે આપણે આ ફોટો પાડો ત્યાં જશું. તેથી તે તપાસ કરશે. હવે આપણે તેને ફોટાની કેમેરાની ઓન થવાની આપણે મંજૂરી આપશું. મંજૂરી આપતા તે પાકનો નુકસાનવાળો ભાગ બરાબર આવરી લો તેવું તેવો ફોટો પાડવાનો છે. તે ફોટો આપણે પાડશું. આ ફોટો થોડો ધૂંધળો છે એટલે આપણે ફરીવાર ફોટો પાડશું. ફોટો પાડ્યા બાદ આપણે રાઈટ ના નિશાન પર ટચ કરશું. તેથી તે અપલોડ ચાલુ છે અને છબી ધૂંધળી છે તેમ કહી રહ્યા છે. તે આપણે ફરીવાર જોશું. ફોટો પાડતા તે રિઝલ્ટ કહેશે. તે હવે પાક શોધે છે, શક્ય એવા રોગો પણ શોધે છે. તે બતાવે છે કે તેમાં રોગ રૂ જેવા ભીંડા છે. લક્ષણો પણ આપેલા છે. હવે સારવાર માટે જુઓ તે પણ તે બતાવે છે. તે સારવાર માટેના લક્ષણો આપે છે અને વધુ માહિતી માટે તે અહીંયા કહી રહ્યું છે. ભલામણો પણ આપે છે. તે જૈવિક નિયંત્રણ, રાસાયણિક નિયંત્રણ વગેરે આપે છે અને તે છેલ્લે તેમનો કેટલી ઉપયોગી આ એપ રહી છે તે પણ કહે છે. અને તમે તમારા મિત્રોને પણ તે શેર કરી શકો છો જે અહીંયા છે. આ એપની અમુક મર્યાદાઓ પણ છે. આ એપમાં જે સુશોભનના છોડો હોય છે અને તેની સૂચિમાં જે છોડો નથી હોતા તેનું તે નિવારણ આપી શકતું નથી. સૌને અમારા નમસ્કાર. હું નવયુગ વિદ્યાલય પોરબંદરમાં ધોરણ 9B અભ્યાસ કરું છું. મારું નામ લાડવા મિત અશોકભાઈ છે. અમે અને અમારી શાળામાં કોઈ સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સ્વચ્છતા, શિસ્ત જાળવી રાખવું તે અમારા ગ્રુપની જવાબદારી છે. એવી કોઈ સેવાકીય સંસ્થા
માં ક્યારેય અમારી જરૂર પડે તો તેમાં અમે જોડાઈ રહીએ છીએ. જે ગ્રુપનું નામ છે નવયુગ્યન ઓન બ્યુટી. હું તેમનો એક સભ્ય છું. આ પ્રોજેક્ટ અમે બંને મિત્રોએ સાથે મળીને બનાવેલ છે, જેનું નામ છે હાઇડ્રોલિક ટ્રાફિક રિડ્યુસ સિસ્ટમ. તે વિષય છે પરિવહનના વિષયને લગતો અમે બનાવેલ છે. અમારા માર્ગદર્શક શિક્ષક શ્રી નિલેશભાઈ પરમારના મદદરૂપ થયેલ છે અમને. હવે હું મારા મિત્રને વિનંતી કરીશ કે તે પોતાનો પરિચય તમને આપે. હું ગોહેલ હેમાં છું વિજયભાઈ. હું ધોરણ નવયુગ વિદ્યાલય ધોરણ 9માં ભણું છું. ને મારા મિત્રને હું વિનંતી કરું છું કે એ આ પ્રોજેક્ટની માહિતી આપે. હાઇડ્રોલિક ટ્રાફિક રેડિયો સિસ્ટમ. આ સિસ્ટમ મેટ્રો સિટીમાં કોઈ ટ્રાફિક જામ થયો હોય, કોઈ ટેકનિકલ ઇસ્યુને લીધે આવી રીતે કોઈ એક્સિડન્ટ થયો હોય ત્યારે તે ઇમરજન્સી વ્હીકલને નીકળવા માટે નડતરરૂપ બને છે. તે આ સિસ્ટમનું નિવારણ લાવવા માટે અમે એક નવો કોન્સેપ્ટ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ, જેનું નામ છે હાઇડ્રોલિક ટ્રાફિક રેડિયસ સિસ્ટમ. આ સિસ્ટમ એવી રીતે વર્ક કરે છે, જ્યારે કોઈ ઇમરજન્સી વ્હીકલને નીકળવા માટે રસ્તો ના મળી રહ્યો હોય તેવા સમયે ફૂટપાથ જે છે એક એક્સ્ટ્રા લેન પ્રોવાઈડ કરે, એટલે કે તે રોડના લેવલ સુધી આવી જાય અને એમ્બ્યુલન્સને નીકળવા માટેનો ટાઈમ મળે. અમે તમને આનું વર્કિંગ ઓડિશન બતાવીએ. આવી રીતે જે છે એક રસ્તો તેને એમ્બ્યુલન્સને નીકળવાનો એક રસ્તો મળી રહે અને તે હાઇડ્રોલિક દ્વારા જ તે ફૂટપાથ જે છે પોતાની ઊંચાઈ પર પાછી આવી જઈ શકે. આમાં સામાન્ય રીતે તો આપણે જોઈએ જ છીએ કે એમ્બ્યુલન્સને કે નીકળવા માટે લોકો રસ્તો આપતા જ હોય છે, પણ કોઈ એવી પરિસ્થિતિ કે સંજોગોમાં જ્યારે જે નીકળી ન શકતી હોય એવા સમયે આ હાઇડ્રોલિક સિસ્ટમથી આપણે કોઈ માનવ જિંદગી બચી રહે તેવા હેતુથી અમે આ પ્રોજેક્ટ આપની સમક્ષ રજૂ કરીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ નિસર કલ્પેશભાઈ મહેતા. હેલો એવરીવન, માય સેલ્ફ સોનક જગદીશભાઈ મોટા. વી આર સ્ટડીંગ ઇન ક્લાસ 10. વી સ્ટડી ઇન મ્યુનિસિપલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પોરબંદર, બ્લોક નંબર 4. Today we are going to discuss about transportation and we have used LED for street light poles and traffic signal lights. We have used paper for street light poles and traffic signal poles. We have used bottle caps for traffic signal stand. We have also used artificial plants for giving a natural look. We have made four lane roads and a two lane road. We have three zebra crossings. We have also made buildings from waste cardboard paper. The main important thing in our project, the advantage of traffic signal light. They can reduce the number of accidents in road. Signal can increase the capacity of traffic handling. The traffic signal can help for the safe movement. The indication of light was seen in the foggy weather or at the night time. It was very difficult to control traffic by traffic policemen. So traffic signal is so helpful for that purpose. There are few disadvantages of traffic signal. They delay the traffic by stopping the vehicles at the intersection during peak hours. During signal breakdowns, there are serious and widespread traffic difficulties during peak hours. We use motion sensor in this type of lights. It saves electric current by wasting. When any movement occurs, sensor detects it and starts the lights by which the road can see clearly. It has more lifespan, which is about 1 lakh hours. It helps in providing security by detecting suspicious movement. Motion sensor light conserve power and will help you save on electric bill. Thank you.
project. We wish if this project will implement in our real life, it will help a lot. It will save a lot of lots of electric energy and also save for future generation. On this occasion, we are thankful to our principal sir and all respected teachers for giving us this opportunity to submit our project. Thank you.
નમસ્તે, મારું નામ ખરા શ્યામ સુરેશભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ શ્રીમતી કેબી જોશી વિદ્યાલય છે. નમસ્તે, મારું નામ સાધ્યામિત બાબુભાઈ છે. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારી શાળાનું નામ શ્રીમતી કેબી જોશી વિદ્યાલય છે. અમારી કૃતિનું નામ ઇલેક્ટ્રોનિક ચાર્જર સ્ટેશન છે. તેના સાધનો હું તમને અત્યારે કહીશ. એક બોર્ડ છે જે અમે નીચે રાખ્યો છે, પછી વોટર કલર, વ્હાઇટ પેજ, કલર પેજ, ગમ, 25 સેમીના બલ ને પાઇપ જે બોર્ડ ચકીમાં રાખ્યા છે, પછી મોટર બેટરી, બોક્સના ખોખા જે અમે ઘર બનાવવા માટે રાખ્યા છે, ઊન, ઊનના અમે વૃક્ષો બનાવ્યા છે, નાની કાર, ઇલેક્ટ્રોનિક કાર જે પંચકીની મદદથી ઇલેક્ટ્રોનિક કાર જે ચાર્જ થાય છે, સેલો ટેપ પુઠ્ઠા વગેરે. તમને એક મનમાં વિચાર આવતો હશે કે પવન ચક્કી એટલે શું? પવન ચક્કી એક એવી ઉર્જા છે જે ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે, તેને પવન ઉર્જા કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પર હવાની સીધી અસર પર જમીનના ધોવાણ, વનસ્પતિ લાક્ષણિકતા અને વિવિધ માળખાને નુકસાન કરે છે. અન્ય પદાર્થો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તે વાદળોની રચના, વરસાદ, પરિવહન વગેરે પર, તાપમાન વગેરે પર સ્પષ્ટ અસર કરે છે. તમે જાણ્યું છે કે હવાનો બધી જગ્યાએ હવા એક સમાન હોતી નથી, બધી જગ્યાએ બદલાવ આવતો રહે છે. ક્યારેક પવન ચક્કીમાં 120 કિલોમીટરથી ઓછી હોય ત્યારે તે પવન ચક્કીમાં તે પવન ઉર્જા ઉત્પન્ન કરી અને કામ કરે છે, તો અડધી પવન ચક્કીઓ એવી છે કે જે 48 કિલોમીટર ઉપરની હવા હોય ત્યારે જ તે કામ કરે છે. તે માટે હું તમને કહું છું કે આ પવન ચક્કીઓ છે તે બંને અલગ અલગ રીતે કામ કરે છે, એક 120 કિલોમીટર અને એક 48 કિલોમીટર. અને ન તો તેના પર નિર્ભર રહી શકાય છે અને ન તો તેના પર વધુ પ્રોત્સાહન આપી શકાય છે. આવું ખૂબ મુશ્કેલી હોવા છતાં ઘણા દેશોમાં પવન ઉર્જાનો વ્યવસાયિક વિકાસ પર ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે અને આ માટે ગિયર બોક્સ સ્થાપિત થયેલ છે જે ઓછી ઝડપે અને વધુ ઝડપે કામ કરે છે. પ્રાચીન ઇજિપ્તવાસીઓ અને તેની નૌકાઓને નાઈલની પેલે પાર ચલાવવા માટે નૌકાઓનો ઉપયોગ કરતા હતા. પવનચક્કીઓનો વોટર વિશે પ્રાણીઓની શક્તિને શક્તિના સ્ત્રોત તરીકે ઉપયોગ થતી હતી. સાતમી સદીના વિદ્યુત ઉત્પન્ન કરી તે ગતિ ઉર્જામાંથી યાંત્રિક ઉર્જામાં થઈ પાવર બેટરીમાં સંગ્રહ થશે અને ત્યાંથી ઇલેક્ટ્રોનિક કાર ચાર્જ થશે અને તેનાથી આપણા દેશમાં પ્રદૂષણ પણ ઓછું ફેલાશે અને પેટ્રોલ ડીઝલનો પણ બચાવ થશે. હવે હું તમને પવન ઉર્જાના લાભ કહીશ. પવન ઉર્જા પર્યાવરણને અનુકૂળ છે, તે નવીનીકરણીયનો સ્ત્રોત છે, નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત છે. આના પર વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી. જેમ છે અમે પવન ઉર્જાના ગેરલાભ કહીએ, લગભગ આખું વર્ષ જ્યાં પવન ફૂંકાતો હોય અથવા ફૂંકાતો હોય ત્યાં પવન ચક્કીની સ્થાપના કરી શકાય છે. જ્યાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધુ પવન હોય તે જગ્યાએ તે ઉપલબ્ધ થઈ શકે છે. તે માટે વિન્ડ પાવર હાઉસની રચના કરવામાં આવે છે જે ઘણો વિસ્તાર રોકે છે અને તે ખુલ્લા વિસ્તારમાં જ બનાવી શકાય છે. તેનો ખર્ચ પણ ઘણો વધુ છે, તેથી પવન ચક્કી વધુ પડતી ખુલ્લા વિસ્તારમાં જોવા મળે છે. અસ્તુ, નમસ્તે. નમસ્તે, મારું નામ વાજાધારા કેશુભાઈ છે. નમસ્તે, મારું નામ બાલસ્મિતા મિશ્રીભાઈ છે. અમે બંને ધોરણ 10માં અભ્યાસ કરીએ છીએ અને અમારી શાળાનું નામ શ્રી વિવેકાનંદ વિનય મંદિર રાખ્યા છે. અમારો વિભાગ 4 છે અને તેમનું નામ છે પરિવહન. અમારા માર્ગદર્શક શિક્ષક છે સંદીપભાઈ જી વડાલી. આ પ્રયોગનો સિદ્ધાંત અવરોધ દ્વારા ગતિમાં ઘટાડો છે. આપણે અવારનવાર સમાચારમાં સાંભળતા હોઈએ છીએ અથવા તો ટીવીમાં જોતા હોઈએ છીએ કે ટ્રેકિંગ કરતી વખતે વાહનનું અકસ્માત થયું. એ ટ્રેકિંગ કરતી વખતે જો અકસ્માત થાય તો માનવી માલ જાનહાની તો થાય જ, માલહાની તો થાય જ છે, પરંતુ ક્યારેક માનવી પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આ સમસ્યાને નિવારવા આપણે આ પ્રયોગ કરી શકીએ છીએ કે જેમાં દરિયાની રેતી બંને પહાડી વિસ્તારની બંને બાજુ નાખી દેવાથી જે માલહાની થાય છે તે વાહનને આપણે રેતીમાં ઉતારી શકીએ છીએ અને જેથી માલહાની ન પણ થાય અને વ્યક્તિનો જીવ પણ બચી શકે છે.
નમસ્તે, મારું નામ છે સમાસિરાય. નમસ્તે, મારું નામ છે સમાસ્તમ. અમારી શાળા છે સરકારી માધ્યમિક શાળા રાણાબોડી, તાલુકો રાણાવત, જિલ્લો પોરબંદર. વિભાગ ચાર પરિવહન. કૃતિનું નામ છે ફાયર બ્રિગેડ વર્કિંગ મોડેલ. કૃતિની સાથે પાઇપ, ઇન્જેક્શન, વોટર પંપ, ટેન્ક, કાર્ડબોર્ડ, વાયર, ચાર્જર અને ઇન્જેક્શન અને હાઇડ્રોલિક પદ્ધતિનો ઇન્જેક્શન. અમારો હેતુ એ છે કે અચાનક કોઈ જગ્યાએ આગ લાગી હોય અને તેને બુઝાવવા માટે ઓછા ખર્ચે તૈયાર કરેલ ફાયર બ્રિગેડ અમે ફાયર બ્રિગેડનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રસ્તાવના મોબાઈલના દિવસોમાં ઓછા ખર્ચે તૈયાર થયેલ સાધનોનો અમે એક મોટા લાઈન બતાવી છે, ફાયર બ્રિગેડ વર્કિંગ મોડલ. અને હવે આ કેવી રીતે કાર્ય કરશે તે અમે તમને સમજાવીશું. સૌ પ્રથમ ફાયર બ્રિગેડમાં રહેલ ટેન્કની અંદર પાણી ઉમેરીશું. ટેન્કની અંદર રહેલ વોટર પંપથી પાઇપ મારફતે પાણી બહાર આવશે અને ઇન્જેક્શન દ્વારા હાઇડ્રોલિક પદ્ધતિથી તેને પ્રેશર પણ કરી શકીએ છીએ. અને તે આગ પણ બુઝાવી શકે છે. આનો ઉપયોગ એ છે કે જ્યાં ક્યાંક કોઈ જગ્યાએ આગ લાગી હોય અને વાહન વ્યવહાર ન હોય તો આને આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ આગ પણ બુઝાવે છે. આપને કેવી રીતે બોલાવશે તે અમે તમને દેખાડીશું. અમે પણ શ્રી રત્નાકર માધ્યમિક શાળામાંથી આવ્યા છીએ.
ખાંગી પહોંચાડી રહ્યા છીએ. આ ઔદ્યોગિક ક્રાંતિને લીધે જળ પ્રદૂષણ, હવા પ્રદૂષણ તેમજ જમીન પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ફેક્ટરીઓ તથા મોટા ઉદ્યોગોની ચીમનીઓ દ્વારા ધુમાડાને વાતાવરણમાં ફેલાવવામાં આવે છે, જેથી હવા પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. આ દૂષિત હવા દ્વારા સજીવ અને સ્વાસ્થ્યને ખૂબ જ હાનિ પહોંચે છે, જેથી આ હવા પ્રદૂષણ અટકાવવું ખૂબ જ જરૂરી છે. આ પ્રદૂષણને લીધે વાતાવરણમાં ખૂબ જ મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેમ કે કમોસમી વરસાદ, અતિશય ઠંડી, અતિશય ગરમી, વાવાઝોડું, પાણીની ગંદકી, દુષ્કાળ, પૂર, ગ્લોબલ વોર્મિંગ વગેરે જેવી વાતાવરણમાં ઘટનાઓ થઈ રહી છે. આ પ્રદૂષણને લીધે આ પ્રદૂષણ અટકાવવા ઘણા બધા ઉપાયો કરી રહ્યા છીએ, જે આથી આજે અમે આવો જ એક પ્રોજેક્ટ તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. અમારા પ્રોજેક્ટનું નામ છે કાર્બન કંટ્રોલર મશીન. સર, હવે હું તમને અમારા પ્રોજેક્ટ વિશે થોડી ઘણી માહિતી આપીશ. સર, આ છે લાકડાનું સ્ટેન્ડ, જેમાં રોલર તરીકે અમે પતંગની ફીરકીનો ઉપયોગ કરેલ છે. આ છે સૂકા કાપડનો પત્તો, જેને અમે બેલ્ટ તરીકે કામ કરે છે. આ બેલ્ટ સોલરથી પસાર થઈ અને જળ માત્રાને પસાર થાય છે. સર, આ છે ફાનસનો દીવો, જે ચીમની તરીકે કામ કરે છે. આ ફાનસના દીવામાં તમે જોવો છો કે કાળા કલરના દ્વારા નીકળે છે. આ દ્વારામાંથી મેસ પસાર થાય છે. આ મેસ સુંદરા કાપડના બેલ્ટ ઉપર જોતે છે. આ બેલ્ટ ઝોલર તરફથી પસાર થઈ અને જળપાત્રમાં ભરાય છે. સર, તમે જોવો છો કે જળપાત્રમાં કાર્બનના કણો એકઠા થયા છે. આપણે ખ્યાલ જ છે કે કાર્બનના કણો પાણીમાં અદ્રાવ્ય હોય છે, જેને કારણે કાર્બનના કણો પાણીમાં એકઠા થયા છે. પાણીમાં રહેલા કાર્બન અલગ કરી મળેલા કાર્બનને અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં થાય છે, જેમ કે ગ્રેફાઇટ, કાર્બન પેપર, શાહી વગેરે જેવી વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. આથી આ છે અમારો પ્રોજેક્ટ 4, જેમાં પ્રોજેક્ટની માહિતી આપેલી છે. સર, આ અમારો પ્રોજેક્ટ સૌથી ઓછા ખર્ચે થયેલો છે. સર, આ છે લાકડાની ખુરશી, લાકડાનો સ્ટેન્ડ, જેને લાકડાની ખુરશી તરીકે ઉપયોગ કરેલ છે. આ છે રોલર, જેમાં પતંગની ફીરકી તરીકે ઉપયોગ કરેલ છે. આ છે સુતરા કાપડ, જેને બેલ્ટ તરીકે અમે ઉપયોગમાં લીધેલ છે. આ છે ફાનસનો દીવો, જે ચીમનીનું કામ કરે છે. અને જળપાત્ર તરીકે અમે એક પ્લાસ્ટિકનો ડબ્બો લીધેલ છે. સર, આ અમારો પ્રોજેક્ટ ફક્ત 100 રૂપિયામાં બનેલો છે. અહીંયા અમારો પ્રોજેક્ટ સમાપ્ત થાય છે. થેન્ક યુ સર. મારું નામ બરે અમૃત ચાંદીભાઈ છે. મારું નામ પરમાર સરસ ભાઈ છે. હું બંને સુદામાથી આદર્શ વ્યાસી શાળામાંથી એ વિજ્ઞાન મેળા માટે એક કૃતિ રજૂ કરવાની છે. તે કૃતિ વિભાગ 5B ગાણિતિક નમૂનામાં આવે છે. આ કૃતિનું નામ ત્રિકોણનો ગુણધર્મ છે. તેનો હેતુ દરેક વિદ્યાર્થી ત્રિકોણના ખૂણાઓના સરવાળાનો ગુણધર્મ સમજે. સાધનો 3 ફૂટપટ્ટી, 3 કોણમાપક અને 3 ફ્લાઇનર સ્ક્રૂ. 1 કોણમાપકને ફ્લાઇનટ સ્ક્રૂ, ફ્લાઇનટ અને સ્ક્રૂના મદદથી 2 પ્લાસ્ટિકની પટ્ટી સાથે જોડો. બંને પટ્ટીના છેડે 1 કોણમાપક જોડો. બંને પટ્ટીની વચ્ચે કોણમાપક જોડો.
ફ્લાયનટ અને સ્ક્રૂની મદદથી એ બે પ્લાસ્ટિકની પટ્ટી સાથે જોડો. બંને પ્લાસ્ટિકના પટ્ટીના છેડે બે કોણમાપક જોડો. બે પટ્ટીની વચ્ચે એક પ્લાસ્ટિકની પટ્ટી જોડો. જો આપણે પ્રથમ ખોરો પાછળના આવશો રાખીએ અને બીજો ખોરો પણ પાછળના આવશો રાખીએ તો આજે ત્રીજો ખૂણો છે તે તેની આપમેળે 50° થઈ જશે. એટલે કે પ્રથમ ખોરો 62°, બીજો ખૂણો 62° તો ત્રીજો ખૂણો 50° થઈ જશે. એટલે કે પ્રથમ ખૂણો 1 + ખૂણો 2 + ખૂણો 3 બરાબર 180 થાય છે. પહેલો ખૂણો 90 હોય અને બીજો ખૂણો 45° હોય તો ત્રીજો ખૂણો પણ આપમેળે 45° થાય. એટલે 90 ખૂણો પણ 45° થાય. એટલે ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. આ અમારી કૃતિનો હેતુ દરેક વિદ્યાર્થી ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય તે સમજે. એક વેબસાઇટ જીઓ જીવા દ્વારા વિદ્યાર્થીઓ ઓનલાઈન ત્રણેય ખૂણા માપનો સરવાળો 180 થાય તે સમજી શકે છે. પરંતુ આ સાધનો દ્વારા તે પોતાની મેળે ખૂણા ગોઠવી અને પ્રયોગ કરી આ ત્રિકોણનો ગુણધર્મ સમજી શકે છે અને ઝડપથી યાદ રાખી શકે છે. હેલો એવરીવન, આઈ એમ ફ્રોમ સિગ્મા ઇંગ્લિશ સ્કૂલ, માય સેલ્ફ પટેલ ધ્રુવી. આજ હમ પઢેંગે સિરીઝ ઓર પેરેલલ કનેક્શન કે બારે મેં. તો યે આપ દેખ સકતે હો, યહાં પે સિરીઝ કનેક્શન કી સર્કિટ ડાયાગ્રામ મેને ડ્રો કી હૈ. યહાં સે યે પોઝિટિવ ટર્મિનલ આ રહા હૈ, યે બલ્બ મેં હોકે યહાં પે સેકન્ડ બલ્બ મેં જા રહા હૈ, ઓર યહાં સે નેગેટિવ હોકર બહાર જા રહા હૈ. યહાં પે આપ દેખ સકતે હો, યે એક ટર્મિનલ હૈ, યે યહાં સે આ રહા હૈ ઓર બલ્બ મેં હોકે યહાં પે જા રહા હૈ. તો યે બલ્બ કિસ મેં ફિટ હોતા હૈ, હોલ્ડર મેં. તો યે રહા મેરે પાસ હોલ્ડર. આપ દેખ સકતે હો કે યે યહાં પે યે ટર્મિનલ હૈ, વો યે રહા મેરે પાસ, ઓર યે યહાં સે જો બહાર જા રહા હૈ, વો યે રહા. અબ મેં ઇસ હોલ્ડર કો યહાં પે માઉન્ટ કરૂંગી. ઠીક ઉસી તરહ યે દૂસરા બલ્બ હૈ, યે દૂસરા બલ્બ, યે ટર્મિનલ હૈ, યે દૂસરે બલ્બ મેં જાકે યહાં પે દૂસરા હોલ્ડર મેરે હાથ મેં. યહાં સે જો યે બલ્બ મેં હોકર યે ટર્મિનલ આ રહા હૈ, વો યે રહા, ઓર યહાં સે જો વો બલ્બ મેં નેગેટિવ ટર્મિનલ હૈ વો નિકલ રહા હૈ, વો યે બ્લેક વાયર હૈ. અબ મેં યે દોનો હોલ્ડર કો યહાં પે માઉન્ટ કરૂંગી, ફિર હમ દેખેંગે કે સિરીઝ કનેક્શન કૈસે હોતા હૈ. અબ યહાં પે આપ દેખ સકતે હો, યહાં પે યે બલ્બ હૈ, ઉસકી જગહ પે હમને યે ફોલ્ડર માઉન્ટ કર દિયા હૈ. ફિર યે દૂસરે લેમ્પ કી જગહ પે હમને દૂસરા હોલ્ડર માઉન્ટ કર દિયા હૈ. ફિર યહાં પે આપ દેખ સકતે હો, યે ટર્મિનલ આ રહા હૈ તો યે રહા યે રેડ વાયર. ફિર યહાં સે યે દૂસરે બલ્બ મેં જા રહા હૈ ટર્મિનલ, તો યહાં પે યે રહા, ઓર દૂસરે બલ્બ મેં સે યે બ્લેક વાયર નિકલ રહા હૈ, વો પ્લગ મેં જા રહા હૈ. અબ સિરીઝ કનેક્શન મેં ક્યા હોતા હૈ, વો કરંટ કો ફ્લો હોને કે લિયે સિર્ફ એક હી પાથ હોતા હૈ, તો ઉસકો બોલેંગે હમ સિરીઝ કનેક્શન. સિરીઝ કનેક્શન મેં સિર્ફ કરંટ કો ફ્લો હોને કે લિયે યહાં પે દેખ સકતે હો સિર્ફ એક હી પાથ મિલતા હૈ. ઉસી તરહ પે કરંટ હૈ વો સબ મેં ઇક્વલ હોતા હૈ, લેકિન જો વોલ્ટેજ હૈ વો સબ મેં ડિસ્ટ્રીબ્યુટ હો જાતે હૈ, ઓર વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુટ હો જાને કે કારણ હી હમકો બલ્બ હૈ વો ફુલ્લી ગ્લો નહીં હોતા હૈ.
सीरीज और पैरेलल में यही फर्क है। सीरीज में है ये बल्ब है वो ठीक ग्लो नहीं होते, यानी कि डिम ग्लो होते। चलो हम देखते हैं कि बल्ब है वो किस तरह ग्लो होते। अब मैं यहाँ से ये स्विच ऑन करूंगी। अब देख सकते हो यहाँ पे ये बल्ब है वो फुल्ली ग्लो नहीं हो रहे। वो क्यों नहीं हो रहे? क्योंकि वोल्टेज है वो डिस्ट्रीब्यूट हो जाएगा। यहाँ पे मैंने यूज किया है 220 वोल्टेज। यहाँ पे ये दोनों बल्ब, यहाँ पे मैंने यूज किया है 220 वोल्ट एसी सप्लाई, और यहाँ पे ये 220 वोल्ट है वो दोनों बल्ब में 110 110 ऐसे वोल्टेज है वो डिस्ट्रीब्यूट हो जाएंगे, उसके कारण ये जो बल्ब है वो फुल्ली ग्लो नहीं हो पाएंगे। अब पैरेलल कनेक्शन में क्या होगा, ये जो दोनों बल्ब है वो इससे ज्यादा ग्लो होते दिखाई देंगे, इसलिए उसमें जो वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होगा, वैसे ही रहेगा। तो चलो अब हम देखते हैं पैरेलल कनेक्शन। पैरेलल कनेक्शन में क्या होता है, करंट को फ्लो होने के लिए यहाँ पे आप देख सकते हो ये करंट का पॉजिटिव टर्मिनल का एक ये पाथ और एक है वो दूसरा पाथ। तो इसी तरह करंट को फ्लो होने के लिए दो पाथ अवेलेबल होंगे, इसलिए हम इसको बोलेंगे पैरेलल कनेक्शन। यहाँ पे ये पॉजिटिव और नेगेटिव टर्मिनल है, ये लैंप को दोनों सेपरेटली मिलेंगे और फिर इसी लैंप में से पॉजिटिव और नेगेटिव टर्मिनल निकल के ये दूसरे लैंप में ज्वाइन होंगे। अब हम पैरेलल कनेक्शन में ये बल्ब है उसकी जगह पे होल्डर को माउंट करके देखेंगे और फिर हम बल्ब को ग्लो होते हुए देखेंगे कि किस तरह बल्ब है वो ग्लो होगा। तो हमने ये दो होल्डर है वो माउंट कर दिए। यहाँ पे ये पॉजिटिव टर्मिनल आ रहा है, तो ये रहा ये रेड पॉजिटिव टर्मिनल, और यहाँ से ये बल्ब में से ये दोनों नेगेटिव और पॉजिटिव। यहाँ पे आप देख सकते हो कि ये पॉजिटिव नेगेटिव टर्मिनल है वो ये लैंप को दिए, फिर वापस ये पॉजिटिव और नेगेटिव टर्मिनल है वो ये दूसरे लैंप को दिए। जैसे कि आप सर्किट में देख रहे हो ये करंट को फ्लो होने के लिए दो पाथ मिल रहे हैं, एक ये वाला और एक यहाँ से। ये फर्स्ट बल्ब में ये पाथ जा रहा है और ये करंट है वो दूसरे पाथ से ये बल्ब में जा रहा है। तो चलो हम देखते हैं कि ये पैरेलल में बल्ब है वो किस तरीके से ग्लो होता है। अब मैं यहाँ से ये स्विच को चालू करूंगी, तो आप देख सकते हो ये बल्ब है वो कैसे फुल्ली ग्लो हो रहा है। वो किसके लिए हो रहा है? क्योंकि यहाँ से वो वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं हो रहा है। करंट को फ्लो होने के लिए दो पाथ है, लेकिन वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होगा, इसलिए ये दोनों बल्ब है वो फुल्ली ग्लो होंगे और ये दोनों बल्ब को फुल्ली वोल्टेज मिलेंगे 220 वोल्ट और 220 वोल्ट, और ये फुल वोल्टेज मिलने के कारण ये बल्ब है वो फुल्ली ग्लो होंगे। तो अब ये पैरेलल में दो पाथ होते हैं करंट को फ्लो होने के लिए, इसलिए ये वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होते और ये बल्ब है वो फुल्ली ग्लो होते। अब पैरेलल कनेक्शन के एडवांटेजेस क्या है, तो पैरेलल कनेक्शन के दो पाथ होने के कारण वोल्टेज है वो डिस्ट्रीब्यूट नहीं होते और हमारे घर में वो बल्ब है वो फुल्ली ग्लो होंगे। पैरेलल कनेक्शन में अलग अलग पाथ होने के कारण हम अलग अलग स्विच से अलग अलग बल्ब को ऑन और ऑफ कर सकते, और सीरीज में ऐसा नहीं होगा। और पैरेलल और फिर तीसरा पैरेलल कनेक्शन में दो पाथ होने के कारण अगर एक बल्ब या लैंप है वो फॉल्ट हो, उसमें फॉल्ट हो, तो वो एक बल्ब है ना वो ही बंद होगा, वो पूरे के पूरी जो सर्किट है वो बंद नहीं होगी, वो सिर्फ एक ही बल्ब है वो बंद होगा। और जो सीरीज कनेक्शन है उसमें ऐसा होगा कि हम एक स्विच ऑफ करेंगे तो सभी पूरे कंपोनेंट है वो क्लोज हो जाएंगे, ऑफ हो जाएंगे। ये था हमारा पैरेलल कनेक्शन। अब हम देखेंगे कि पैरेलल कनेक्शन में कैसे दोनों अलग अलग स्विच से हम कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं। यहाँ पे आप देख सकते हो ये दोनों अलग अलग बल्ब में अलग अलग टर्मिनल जा रहे हैं। ये रेड वायर है वो यहाँ पे ये बल्ब में से ये बल्ब में जा रहा है, और ये ब्लैक वायर है ये बल्ब में से निकल के यहाँ पे स्विच में जा रहा है। तो अब हम यहाँ पे स्विच ऑन ऑफ करके देखेंगे कि बल्ब किस तरीके से ग्लो होते। पैरेलल कनेक्शन में हम दोनों अलग अलग स्विच से अलग अलग कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं। तो चलो हम अब देखते हैं। अब मैं स्विच है उसको ऑन करूंगी। अब देखोगे कि मैं पहली स्विच ऑन करूंगी तो ये एक लैंप है वो स्टार्ट होगा, और जब दूसरी स्विच ऑन करूंगी तो ये दूसरा लैंप स्टार्ट होगा। तो इस तरीके से हम पैरेलल कनेक्शन में दो दो अलग अलग स्विच से अलग अलग कंपोनेंट को स्टार्ट कर सकते हैं। फिर इस तरीके से हम जब एक स्विच को ऑफ करेंगे तो ये एक लैंप ऑफ होगा, और दूसरी स्विच को ऑफ करेंगे तो दूसरा लैंप ऑफ होगा। अब हम देखेंगे कि ये फ्यूज है वो किस तरीके से वर्क करता है सीरीज सर्किट में और पैरेलल सर्किट। ये फ्यूज है वो सीरीज की सर्किट में यूज होता है, और ये क्यों यूज होता है, ताकि ये ज्यादा करंट फ्लो होने की वजह से ये जो थिन वायर है वो मेल्ट हो जाता है और जो
सर्किट है उसको नुकसान नहीं होता है। यहाँ पे आप ये थीन वायर देख सकते हो, ये ज्यादा हीट है वो पास होने के कारण ये जो थीन वायर है वो मेल्ट हो जाता है, और ये जो मेल्ट हो जाता है उसके कारण जो हमारी सर्किट है उसको वो नुकसान है वो नहीं होता है। यहाँ पे पैरेलल में दोनों अलग अलग स्विच से हम दोनों कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं, लेकिन सीरीज में ऐसा नहीं होगा, सीरीज में हम एक ही स्विच से दोनों कंपोनेंट को ऑन और ऑफ कर सकते हैं। तो चलो अब हम देखते हैं कि सीरीज में किस तरीके से स्विच है वो ऑन और ऑफ होगी। अब मैं ये सीरीज कनेक्शन में दोनों अलग अलग बल्ब है वो दोनों होल्डर में लगाऊंगी और हम देखेंगे कि किस तरीके से बल्ब है वो एक ही स्विच से दोनों बल्ब है वो ऑन होंगे। हमें ये सीरीज कनेक्शन में अलग अलग स्विच है वो नहीं रख सकते, क्योंकि ये करंट को फ्लो होने के लिए यहाँ पे सिर्फ एक ही पाथ अवेलेबल है, और अगर हम यहाँ पे बीच में स्विच रखेंगे फिर भी ये एक स्विच से ये दोनों बल्ब है वो ऑन और ऑफ हो पाएंगे। और इसका यही पैरेलल कनेक्शन का यही फायदा है कि पैरेलल कनेक्शन में है वो हम घर में रख सकते हैं, क्योंकि एक स्विच ऑन करेंगे तो एक फैन ऑन होगा और एक स्विच ऑफ करेंगे तो एक बल्ब है वो ऑफ होगा। इसलिए हम सीरीज कनेक्शन है वो घर में नहीं रख सकते और पैरेलल कनेक्शन है वो घर में रख सकते। अब चलो हम इसका प्रैक्टिकल देखते हैं। मैं अभी एक स्विच ऑन करूंगी तो ये दोनों बल्ब ऑन होंगे, और वो एक स्विच अब जब मैं ऑफ करूंगी तो ये दोनों बल्ब है वो ऑफ हो जाएंगे। यहाँ पे आप देख सकते हो मैंने एक ही स्विच ऑन की तो ये दोनों बल्ब है वो ऑन हो गए, और मैं जब ये स्विच ऑफ करूंगी तो ये दोनों बल्ब है वो ऑफ हो जाएंगे। ओके, तो हमने आज सीरीज और पैरेलल कनेक्शन के बारे में प्रैक्टिकल करके देखा, और थैंक यू फॉर सीइंग दिस वीडियो। નમસ્તે, મારું નામ વેદાંતા તેજલ છે, સરકારી માધ્યમિક શાળા કુમદરમાં ધોરણ 9 માં અભ્યાસ કરું છું। બાળકના પ્રદર્શન અંતર્ગત વિભાગ 5 માં અમારી કૃતિનું નામ છે ક્લિનોમીટર। ક્લિનોમીટર કોઈ પણ વસ્તુની ઊંચાઈ કે ઊંડાઈ માપે છે। ક્લિનોમીટર ત્રિકોણમિતિ આધારિત ગણતરી કરે છે, તો આવો આપણે તેને સમજીએ। દિવાલની ટોચ જોતા મળતો ખૂણો 120°C। ક્લિનોમીટરના ઉપયોગ માટેનું સૂત્ર tan થીટા બરાબર x ના છેદમાં અંતર, tan 30 બરાબર x ના છેદમાં 10, tan 30 બરાબર 0.5, 0.5 બરાબર x ના છેદમાં 10, x બરાબર 5। હવે જમીનથી ક્લિનોમીટરની ઊંચાઈ બરાબર 5 ફૂટ માટે દિવાલની કુલ ઊંચાઈ બરાબર x પ્લસ 5 બરાબર 10 ફૂટ। ક્લિનોમીટરની ઉત્સેચકણ અને અવસેચકણ વડે કોઈ પણ વસ્તુની ઊંચાઈ કે ઊંડાઈ માપી શકાય છે। ધન્યવાદ। નમસ્કાર, મારું નામ છે રોહિત પાંડાદરે। નમસ્કાર, મારું નામ છે દાશા ભરતભાઈ। અમે શ્રી સરકારી માધ્યમિક શાળા ચિંગરીયામાં ભણી રહ્યા છીએ। વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2021-22 અંતર્ગત મુખ્ય વિષય ટેકનોલોજી અને રમકડા, અને પેટા વિષય છે વિભાગ 5B, અને તેનું નામ છે ગાણિતિક નમૂના। નામ છે ઊંચાઈ માપક સાધન। આ ઊંચાઈ માપક સાધન છે, આ તેનો કોણ માપક પાઇપ છે અને દ્રષ્ટિ પાઇપ છે। આ સાધન દ્વારા આપણે કોઈ પણ વસ્તુની ઊંચાઈ માપી શકીએ છીએ। અત્યારે અમે ઊંચાઈ માપવાના છે, આ છે। સૌ પ્રથમ સાધન અને વસ્તુ વચ્ચેનો અંતર માપીએ।
વસ્તુ અને સાધન વચ્ચેનો અંતર 10 ફૂટ થાય છે. વસ્તુ અને સાધનની વચ્ચેની લંબાઈ માપ્યા બાદ હવે આપણે વસ્તુની ટોચ પર દ્રષ્ટિકોણથી જોઈશું. દ્રષ્ટિ પાઇપ અને વસ્તુની ઊંચાઈ ટોચ પર જોતા 30 અંશનો ખૂણો બને છે. વસ્તુ અને ઊંચાઈ માપક સાધન વચ્ચેનો અંતર 10 ફૂટ થાય છે. હવે વસ્તુ અને ઊંચાઈ માપક સાધન વચ્ચેનો અંતર 10 ફૂટ થાય છે. વસ્તુની ટોચ અને સાધન વચ્ચેનો ખૂણો 30 અંશનો બને છે. હવે આપણે મળેલી કિંમતો આ સૂત્રમાં tan થીટા બરાબર વસ્તુની ઊંચાઈ છેદમાં વસ્તુ અને ઊંચાઈ માપક સાધન વચ્ચેનું અંતરમાં મૂકશું. અહીં આપણે થીટા બરાબર 30 અંશ અને અંતર બરાબર 10 ફૂટ આ કિંમતો અમારો હેતુ એ છે કે શહેરીકરણ અને ઔદ્યોગિકરણ રીતે વિપુલ પ્રમાણમાં નકામા પાણીને શુદ્ધ કરીને આ કૃતિ બનાવવા માટે સાધન સામગ્રી જોશે. 7 પ્લાસ્ટિકની બોટલ જેને આપણે અડધેથી કાપી લઈશું, 3 બેટરી, 2 મોટર, 3 ચાપ ને 2 પંખા, સ્ટ્રો ને નળી. અને પ્રસ્તાવના છે આજની 21મી સદીના વિજ્ઞાન વિકાસમાં હવા પાણી અને જમીનનું પ્રદૂષણ વધ્યું છે અને આ સંસાધનો ભવિષ્યમાં કદાચ મેળવવા માટે સ્વપ્નવાદ બની જાય. ભ્રષ્ટ પ્રોજેક્ટ દ્વારા ગંદા પાણીને પુનઃ ઉપયોગમાં કેવી રીતે લાવવું તે માટે અમે એક વર્કિંગ મોડેલ પ્લાન તૈયાર કરેલ છે. સૌ પ્રથમ આપણે ખરાબ પાણી પાત્રમાં ઉમેરીશું. ત્યારબાદ આપણે વોટર પંપની ચાપ ચાલુ કરીશું અને હવે આ પાણી વોટર પંપ દ્વારા કોગ્યુલેશનમાં જશે અને ત્યારબાદ આપણે આ મોટરની ચાપ ચાલુ કરીશું. હવે જ્યારે પાણીમાં રહેલ સુધીઓનું ઘનીકરણ થશે અને મોટર દ્વારા તે ફ્લોક્યુલેશનમાં જશે તેની પર આપણે ચાપ ચાલુ કરીશું અને હવે ફ્લોક્યુલેશનમાં પાણીમાં રહેલી અશુદ્ધિનું ઘનીકરણ થાય તે તળિયે બેસી જશે. હવે પ્રક્રિયા થયા બાદ આ પાણી સેડિમેન્ટમાં જશે. આ પ્રક્રિયામાં પાણીની અંદર રહેલી અશુદ્ધિઓ નીચે બેસી જશે અને ઉપર આનળી દ્વારા થોડું શુદ્ધ પાણી ફિલ્ટરેશનમાં જશે. હવે આ પ્રક્રિયા દ્વારા પાણી આ નળી દ્વારા ફિલ્ટરેશનમાં જશે. ફિલ્ટરેશનમાં ટીસ્યુ પેપર, રેતીના કાગળા દ્વારા શુદ્ધિકરણ થઈ અને તેનું ગાળણ પ્રક્રિયા દ્વારા ડિસ્ટ્રીબ્યુશનમાં જશે. હવે ફિલ્ટરેશન થયેલું પાણી ડિસ્ટ્રીબ્યુશનમાં જશે અને ડિસ્ટ્રીબ્યુશન દ્વારા હોમ કન્ઝમ્પશનમાં જશે અને આ પાણી આપણે ઘરવપરાશ માટે પણ ઉપયોગ કરી શકીશું. આનો ઉપયોગ એ છે કે આપણે હાલ સમગ્ર ભારતમાં 30-30% પાણીનો શુદ્ધિકરણ કરી પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ પદ્ધતિ આપણે વાપરશું ત્યારે 90-95% આપણે પાણીને શુદ્ધ કરી ઘર વપરાશમાં લઈ શકીએ છીએ અને આ ઉદ્યોગોને પાણીને રિસાયકલ કરીને પણ વાપરી શકાય છે. આ બધું તમારો આભાર. હમણાં અહીંયાથી રિસાયકલ
નમસ્તે સર, મારું નામ કટલિયા હર્ષ છે. હું દેવડા હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022 માટે અમે અમારી શાળામાંથી ભાગ લીધેલો છે. સરકારશ્રીની નવી SOPની સૂચના અનુસાર અમે અમારો આ પ્રયોગ ઓનલાઈન મોડ દ્વારા રજૂ કરીએ છીએ. તે પ્રયોગ આ પ્રમાણે છે. નમસ્તે સર, મારું નામ પૂછડિયા શિવમ છે. હું દેવડા હાઈસ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારી કૃતિ આ પ્રમાણે છે. વિભાગ 5A પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન, એનું કૃતિનું નામ બાય પ્રોડક્ટ એનર્જી મશીન. તેનો મુખ્ય હેતુ યંત્ર દ્વારા મળતી વધારાની ઉર્જાનો ઉપયોગ કરવો. તેનો મુખ્ય સિદ્ધાંત એ છે કે જીવ ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું રૂપાંતર, યાંત્રિક ઉર્જાનું રાસાયણિક ઉર્જાનું રૂપાંતર, રાસાયણિક ઉર્જાનું ફરી યાંત્રિક ઉર્જાનું રૂપાંતર, યાંત્રિક ઉર્જા ફરી બીજી ઉર્જાનું રૂપાંતર થાય છે. એની સાધન સામગ્રી આ પ્રમાણે છે. લાકડાની પ્લાય, આ લાકડાની પ્લાય છે. ડોર બોર્ડની મોટર, આ ડોર બોર્ડની મોટર છે. પાવર જનરેટર, જેની સાથે પાવર જનરેટર જોડેલ છે. બેટરી, તેની સાથે ડોર બોર્ડની મોબાઈલની બેટરી જોડેલ છે. પ્લાસ્ટિકની પુલી, તેમાં પ્લાસ્ટિકની પુલી જોડેલ છે. રબર બેન્ડ અને સ્વિચ, અમે તેમ પ્લાસ્ટિક પુલી માટે રબર બેન્ડ જોડેલ છે. તેમ તેને ચાલુ કરવા સ્વિચ રાખેલ છે. અને વાયર, અને આ અમારા યંત્રનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ યંત્ર ચલાવવા માટે ઉર્જાની જરૂર હોય છે. અને ઉર્જાની જરૂર માટે અમે અહીંયા એક મોટર લીધી છે, તેની સાથે જનરેટર જોડેલું છે. અને જનરેટર જ્યારે યંત્ર જ્યારે ચાલતું હોય ત્યારે જનરેટર સાથે વાઇબ જનરેટ થઈ અને અહીંયા લાઇટ LED બતાવશે અને બેટરી ચાર્જ થશે. અને જ્યારે લાઇટ ન હોય ત્યારે, જ્યારે પાવર ન હોય ત્યારે આપણે બેટરી દ્વારા પણ ચલાવી શકાય છે. બેટરી દ્વારા પણ યંત્રને ચલાવી શકાય છે. આમ નાના મોટા કોઈ પણ ઘરના યંત્રોને આવી રીતે ચલાવી શકાય છે. અને આમાં તેનું યંત્ર તેનું કાર્ય કરે છે અને તેને ચલાવવા માટે તેને રબર બેટનો ઉપયોગ કરેલો છે. આના ઉપયોગો એ છે કે ઉદ્યોગોમાં ચાલતા યંત્રની સાથે જનરેટર જોડી વધારાની એનર્જી મેળવી શકાય છે. જ્યારે